હવે નેતાઓ કે કાર્યકર્તાઓ પણ ઠગબાજોથી સલામત નથી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નેતાઓને છેતરથી એક ગેંગના 6 સાગરીતો ઝડપી પાડ્યા, જે પ્રાઇમ મિનિસ્ટર ઓફિસના અધિકારીની ઓળખ આપી ઠગાઈ કરતા હતા. તેમણે આ રીતે લાખો રૂપિયાનો ચૂનો ચોપડ્યો. ગેંગની તપાસ દરમિયાન કેટલાક ચોંકાવનારા ખુલાસા પણ થયા. સામાન્ય રીતે અલગ અલગ બહાનાઓથી લોકો પાસે પૈસા પડાવતી ગેંગના અનેક કિસ્સાઓ અત્યાર સુધી સામે આવ્યા છે, પરંતુ રાજકીય કાર્યકર્તાઓ અને આગેવાનોને ઠગી લેતી ગેંગ કદાચ પ્રથમ વખત ઝડપાઈ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મેવાતી ગેંગના 6 સભ્યોની ધરપકડ કરી. આ ગેંગ સાયબર ફ્રોડ કરી રાજકીય નેતાઓને પોતાનો શિકાર બનાવતી, આ જ રીતે તેમને લાખો રૂપિયાની ઠગાઈ પણ કરી છે. પીએમઓ કચેરીના અધિકારી બોલે છે એ પ્રકારે એમણે પોતાની જાતની ઓળખ આપી, એ જ પ્રકારે વોટ્સઅપ પ્રોફાઇલ પણ બનાવેલું એમના ફોનનું, અને અલગ અલગ રાજકીય રીતે જે સક્રિય છે પદાધિકારી છે એ લોકોને આ રીતે ફોન કરવામાં આવ્યા હતા. એ પ્રકારે એક ગુનો નોંધવામાં આવેલો હતો. આ ગુનો નોંધાયા બાદ જે પણ ટેકનિકલ ઇન્ફોર્મેશનના આધારે એ જાણવા મળેલું કે આ લોકો મેવાતી ગેંગના સભ્યો છે, અને જે અલગ અલગ લોકોને આ રીતે ફોન કરી મોટા પ્રોજેક્ટમાં રોકાણ કરવાના શરૂઆતના રોકાણના ભાગરૂપે 10-12 લાખ રૂપિયા રોકાણ કરાવવા માટે આગ્રહ કરતા હતા. આરોપીઓ પીએમઓના ઉચ્ચ અધિકારી તરીકે પોતાની ઓળખ આપતા, વડાપ્રધાન તમારી કામગીરીથી ખુશ થયા છે, તેઓ ઈચ્છે છે કે તમે રાજસ્થાનના માજી મુખ્યમંત્રીના વડપણ હેઠળ જયપુર હાઈવે પરના ફાર્મ હાઉસ પ્રોજેક્ટમાં રૂપિયાનું રોકાણ કરો. પ્રોજેક્ટની કિંમત 4 કરોડથી વધુ છે, પણ આપ અત્યારે 10-12 લાખ રૂપિયાનું રોકાણ કરો અને બાકીની રકમ તમને આપવામાં આવનાર ભેટ તરીકે ગણી લેવાશે. આવા કોલ કરીને છેતરપિંડી આચરતા, સામેવાળી વ્યક્તિને વોટ્સએપમાં પ્રોજેક્ટના ફોટો મોકલતા, અલગ અલગ સ્કીમોના ફોટાઓ લઈ સામેવાળી વ્યક્તિને મોકલી અને તેમને વિશ્વાસમાં લેતા. પકડાયેલા આરોપીઓ પહેલા વર્ક ફ્રોમ હોમની જાહેરાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકતા હતા. જાહેરાતના આધારે કોઈ પણ વ્યક્તિનો ફોન આવે તો તેમને વર્ક ફ્રોમ હોમ માટે દર મહિને 15,000 રૂપિયા કમાવાની લાલચ આપતા. આ માટે રજિસ્ટ્રેશનના 620 રૂપિયાનું ઓનલાઈન પેમેન્ટ પણ કરવાનું કહેતા. આ પ્રમાણે 8-10 લોકોના રૂપિયા આવી જાય એટલે આરોપીઓ સિમ કાર્ડ તોડીને ફેંકી દેતા. આ કામમાં ઓછા રૂપિયા મળતા હોવાથી તેમણે વધુ રકમ મેળવવા માટે લોકોને ઠગવાનું નક્કી કર્યું. એમની જે લાલચ પ્રાથમિક તપાસમાં જે પૂછપરછમાં જે માહિતી મળી છે એ પ્રમાણે એવો એમને મળવા પાત્ર જે મળતી હતી રકમ, એનાથી એમને સંતોષ નહોતો. એટલે પછી એમણે આ રીતે અન્ય સોશિયલ પ્લેટફોર્મ ઉપર જે એક્ટિવ સક્રિય છે રાજકીય નેતાઓ પદાધિકારીઓ એ લોકોને ફોન કરી અને વડી મુખ્ય કચેરીએથી આ પ્રકારે કોઈ પોતે ત્યાં ઉચ્ચ અધિકારી છે અને એમને આ પ્રકારના પ્રલોભન આપી અને પૈસા પડાવવાની પ્રવૃત્તિ કરતા. પોલીસે સમગ્ર મામલે મેવાતી ગેંગના સભ્યોની ધરપકડ કરી છે. આ ગેંગમાં અન્ય કોઈ સભ્ય સામેલ છે કે નહીં, તેમજ વધુ કોઈ વ્યક્તિ આ ગેમનો શિકાર થયો છે કે નહીં તે અંગે પણ તપાસ શરૂ કરી છે. વરેન્દ્રસિંહ ભાટી, GSTV, અમદાવાદ.